નમસ્કાર મિત્રો. મિત્રો, તારીખ 8/8/2024 જાફરાબાદ અને તેના લોકો માટે એક દુઃખદ દિવસ સાબિત થાય છે. તેમના નેતા, તેમના આગેવાન કરણ બારૈયાનું અવસાન થાય છે, મૃત્યુ થાય છે. આ કરણ બારૈયા કે જેઓ સરપંચથી ધારાસભ્ય સુધીની ચૂંટણી લડી ચૂક્યા છે, તેમની વાતો કરીશું. મુખ્ય વાત એ છે કે તેમના અન્ય રાજનેતાઓ સાથેના સંબંધો કેવા હતા. કરણ બારૈયા 2022ની વિધાનસભા ચૂંટણીમાં શું અસર પાડીને ગયા, તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં. કરણ બારૈયા કોળી સમાજ જાફરાબાદનો એક મોટો ચહેરો, દિગ્ગજ નેતા. કોળી સમાજ જાફરાબાદના છેલ્લા લાંબા સમયથી પ્રમુખ, 30 વર્ષ થઈ ચૂક્યા હશે. આ સાથે અખિલ ભારતીય કોળી સમાજના અમરેલી જિલ્લાના પ્રમુખ 2 વખતથી. રાજુલા વિધાનસભા અને હીરા સોલંકીનું નામ જોડાયેલું છે. વર્ષોથી હીરા સોલંકી જીતતા આવ્યા છે. હીરા સોલંકી પોતાના નામથી, પોતાના કામથી અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી મોટી લીડ સાથે મત મેળવવામાં સફળ રહ્યા છે. 2017 અને 2022માં સમીકરણો પલટાયા હતા, પરંતુ આ હીરા સોલંકી પછી કોળી સમાજમાં કોઈ ચહેરો રાજુલા વિધાનસભામાં ચર્ચાતો હતો તો એ હતો કરણ બારૈયા. જાફરાબાદ વિસ્તારમાં મોટું નામ અને સમગ્ર રાજુલા વિધાનસભામાં એક કોળી આગેવાન તરીકે તેમની પહેચાન હતી. સરપંચ, ટીંબી ગામના સરપંચ બન્યા હતા, વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ ધીરે ધીરે તેમની સફર શરૂ થઈ હતી. મુખ્ય વાત એ છે અત્યારે કે તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થયું છે. કોર્ટમાં હાજરી માટે ગયા હતા અને ત્યાં તેમને હાર્ટ એટેક આવ્યો અને સમાચાર ત્યારબાદ આવ્યા સામે કે કરણ બારૈયા હવે નથી રહ્યા. મેં પહેલાં કહ્યું તે મુજબ તેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રમુખ રહ્યા હતા, ત્યારબાદ તેઓ ટીંબી ગામના સરપંચ પણ રહ્યા છે, નગરપાલિકા જાફરાબાદના પ્રમુખ પણ રહ્યા છે, તાલુકા પંચાયતે જાફરાબાદના પણ પ્રમુખ રહ્યા છે. કોળી સમાજમાં મોટું નામ જાફરાબાદનું. અને અંતે મુખ્ય વાત ત્યાં આવીને અટકે છે કે તેમણે 2022માં વિધાનસભા ચૂંટણી લડી હતી. સીઆર પાટીલ સાથેના કરણ બારૈયાના ખૂબ જ સારા સંબંધો હતા. સીઆર પાટીલ આવે, કાર્યક્રમ યોજાય, કરણ બારૈયા સાથે મુલાકાત કરે, એ જોઈ લોકો કહેતા હતા કે આ વખતે 2022માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરણ બારૈયા છે. હીરા સોલંકી કોઈ નાના મોટા ખેલાડી નથી. હીરા સોલંકી કોણ છે, હીરા સોલંકી એ શું વાવેલું છે, એમના પરિવારે શું વાવેલું છે, એ ફરી સાબિત થાય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં હીરા સોલંકી ફરી ટિકિટ મેળવવામાં સફળ રહે છે. ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપે છે અને કરણ બારૈયા નારાજ થાય છે. કરણ બારૈયા વધુ વિચારતા નથી અને અપક્ષ દાવેદારી કરી દે છે. કુકરના નિશાન સાથે કરણ બારૈયા લડે છે અને પરિણામ સામે આવે છે તો લોકો ચોંકી જાય છે. શરૂઆતમાં તેવું કહેવાતું હતું કે કોળી સમાજના મત વિભાજિત થશે અને સીધો ફાયદો કોંગ્રેસને, અમરીશ ડેરને થશે, પરંતુ તેવું થયું નહીં. 19,000 જેટલા મત કરણ બારૈયા લઈને આવે છે, પરંતુ હીરા સોલંકી ભારતીય જનતા પાર્ટી જીતીને આવે છે. હવે આ પાછળ શું ખેલ હતો, કરણ બારૈયાના મનમાં ત્યારે શું ચાલતું હતું, એ કદાચ હવે તેમની સાથે ગયું અથવા તો તેમના અંગત લોકો જ જાણતા હશે. પરંતુ અમરીશ ડેરને હતું કે અપક્ષ ઉમેદવારથી તેઓ જીતી શકશે, પરંતુ સમીકરણ ઉલટા પડે છે. જ્યારે જ્યારે કરણ બારૈયાની સભાઓ થતી, કરણ બારૈયાને સીઆર પાટીલ મળવા આવતા, કાર્યક્રમ યોજાતો, ત્યારે હીરા સોલંકીની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગતી હતી. કદાચ હીરા સોલંકીને ખબર હતી કે કરણ બારૈયા તેનું પત્તું કાપી શકે છે. હીરા સોલંકી 2017માં હરિયા અમરીશ ડેર એક મોટા ચહેરા સાથે ઉભરીને બહાર આવ્યા. હીરા સોલંકી હારે છે. 2022માં પણ ટક્કર જોવા મળી હતી અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે, પરંતુ હીરા સોલંકી જીતી જાય છે. અમરીશ ડેર રાજુલા વિધાનસભાના દિગ્ગજ. આજે પણ કહેવાય છે કે અમરીશ ડેર ધારાસભ્ય નથી, પરંતુ તેનું વર્ચસ્વ, તેના સમર્થકો હજુ પણ તેટલા જ છે. તેઓ આજે પણ ધારાસભ્ય રજૂઆત કરવા જાય એ પહેલાં રજૂઆત કરવા પહોંચી જાય છે, એ પછી ગાંધીનગર રજૂઆત કરવાની હોય કે પછી સ્થાનિક આવેદનપત્ર આપવાનું હોય.
આ અમરીશ ડેર છે એની તાકાત છે. અને આ જ અમરીશ ડેર 2022માં પણ ટક્કર આપે છે પરંતુ હારી જાય છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. કેટલી વાતો છે, કેટલી ચર્ચાઓ છે તેને તમે વાતો પણ સમજી શકો, અફવા પણ સમજી શકો, પરંતુ માર્કેટમાં જે ફરી રહ્યું છે તે મુજબ તેમને એટલે કે અમરીશ ડેરને રાજુલા વિધાનસભા ફરી લડાવવાની, પેટા ચૂંટણી કરાવવાની અને જીતાડવાનો પણ આખો તખતો રચાયો હતો. પરંતુ હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી આ બાબતે રાજી નહોતા. હીરા સોલંકીને મંત્રી બનાવવાની વાત, ભાવનગર લોકસભા લડાવવાની વાત અને મુખ્ય વાત એ હતી કે અમરીશ ડેર પેટા ચૂંટણી લડે અને જીતે, આ સ્થિતિ હતી. પણ અત્યારે એ સમીકરણ બદલાઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં છે અમરીશ ડેર પાસે એક પણ હોદ્દો નથી. હીરા સોલંકી લડ્યા, જીત્યા અને મુખ્ય વાત તો એ છે કે આજે પણ તેનું વર્ચસ્વ કાયમ કરીને બેઠા છે. કણબારિયાના મૃત્યુ પર હીરા સોલંકીએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી, દુઃખ વ્યક્ત કર્યું હતું. અમરીશ ડેરે પણ દુઃખ વ્યક્ત કર્યું, નારણ કાછડિયાએ પણ દુઃખ વ્યક્ત કર્યું. રાજકારણમાં પ્રતિસ્પર્ધીઓ હોય છે, પરંતુ આ પ્રકારે જ્યારે અવસાન થતું હોય છે ત્યારે તેમની પ્રત્યેની સહાનુભૂતિ દર્શાવવી એ પણ મોટી વાત છે. બંને દિગ્ગજો અમરીશ ડેર અને હીરા સોલંકી બંનેએ આ સહાનુભૂતિ દર્શાવી છે. કણબારિયા કહેવાતું હતું છેલ્લા લાંબા સમયથી કે કોળી સમાજનો ઉભરતો ચહેરો છે અને આવનાર સમયમાં હજુ મોટો ચહેરો સાબિત થઈને આવી શકે છે. જાફરાબાદ પૂરતા સીમિત થોડા રહ્યા, બાકી તેને મોટો ફાયદો થઈ શકે તેમ હતો. આ કણબારિયા અત્યારે આપણી વચ્ચે નથી, તેમનું અવસાન થઈ ચૂક્યું છે. જડબે સલાક બંધ જાફરાબાદ રહ્યું હતું. જાફરાબાદમાં ફક્ત હિન્દુ સમાજની, અન્ય સમાજના લોકોએ પણ દુકાનો બંધ પાળી કરણબારિયાને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. જ્યારે સમાચાર વાયુવેગે ફરતા થયા ત્યારે રાજકારણમાં પણ એક સમાચાર બન્યા હતા કે કરણબારિયા જે કેટલા લોકોને નડ્યા, કરણબારિયા જે કેટલા લોકોને ફાયદો કરાવીને ગયા, કોઈ હસ્યું તો કોઈ રડ્યું, પરંતુ કરણબારિયાનું કામ, કરણબારિયાએ લોકો માટેની કરેલી સેવા કોઈ ભૂલી શકશે નહીં. રાજનેતાનું કામ હોય છે સેવા કરવી. રાજનેતાનું કામ હોય છે કે તેની તે ગેરહાજર હોય ત્યારે પણ લોકો તેને યાદ કરે. આ પ્રકારની ભૂમિકા બાંધવામાં કોઈ સફળ રહે છે તો પછી એક સાચો સમાજસેવક તરીકે ઉભરી આવે છે. કણબારિયા કદાચ તેમાંના એક હતા. અત્યારે તેઓ નથી, પરંતુ હવે શું થશે તે ખબર નથી. કણબારિયાના અવસાનથી જાફરાબાદમાં શોકનું વાતાવરણ છે. આવનાર સમયમાં જોઈએ કે જાફરાબાદમાં અન્ય આગેવાન કોણ ઉભરીને બહાર આવે છે. અત્યારે સ્થિતિ આ મુજબની છે. જાફરાબાદમાં શોકનું વાતાવરણ લોકોએ બંધ પાળ્યું હતું અને આ તમામ સ્થિતિ વચ્ચે રાજકીય આગેવાનો પણ સહાનુભૂતિ દર્શાવી ચૂક્યા છે. આ વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યું હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. કરણબારિયા વિશેના આપની પાસેના પ્રસંગો હોય તો તે આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. કરણબારિયા આપની દ્રષ્ટિએ કેવા નેતા હતા? સારા હતા કે ખરાબ? સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા કે પછી પડદા પાછળ અન્ય રાજનેતાની જેમ કૂટનીતિ ધરાવતા હતા? આપના અભિપ્રાયની રાહ રહેશે કોમેન્ટ બોક્સમાં લખજો. આપનું કોઈ કામ કર્યું હોય મોટું તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એકવાર લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.